નમસ્કાર મિત્રો હું છું વિરેન પટેલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે મહારાષ્ટ્ર રેલ મેટ્રો કોર્પોરેશન લિમિટેડની જે ભરતીનું એક નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે મિત્રો તેમની અંદર કુલ છન્નું જગ્યા છન્નું પોસ્ટ બી બીટેક એન્ડ બીકોમ કરેલા જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રો માટે જે મહારાષ્ટ્ર રેલ મેટ્રો કોર્પોરેશન લિમિટેડની અલગ અલગ જગ્યાઓ માટેનું જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એમની અંદર આરસીએલના જે ચીફ પ્રોજેક્ટર મેનેજર સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજમેન્ટ એવી ઘણી બધી પોસ્ટિંગ જે ભરતીઓનું એક નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે એમના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું આ પોસ્ટ માટે યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ એમની ઓનલાઈન પોર્ટલ એમની ઓનલાઈન વેબસાઇટ પર જઈને એ ઓનલાઈન અરજી કરી શકે છે અને જે નોટિફિકેશન જે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે એમની ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો એમની અંદર પગાર ધોરણની વાત કરીએ તો પચાસ હજારથી લઈને અલગ અલગ પોસ્ટિંગની અંદર લાસ્ટ બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીના જે સેલેરી આપવામાં આવે છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જેમની અંદર એમની શૈક્ષણિક લાયકાતો એમની વય મર્યાદાઓ કઈ કઈ પોસ્ટિંગ બહાર પાડવામાં આવી છે કયા કયા પોસ્ટિંગની અંદર કેટલી સેલેરી આપવામાં આવશે આ તમામ બાબતની માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બે લાયકોન પર ક્લિક કરો કે જેથી કરીને આવી ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે અવનવી ભરતીઓ સ્કીમોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી મહારાષ્ટ્ર મેટ્રો જે કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં સૌથી પહેલાં તો મિત્રો વાત કરીશું શૈક્ષણિક લાયકાતની જ્યાં આ નોટિફિકેશનની અંદર શૈક્ષણિક લાયકાતમાં એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજરની જે જગ્યા પર અરજી કરનાર કેન્ડિડેટને માન્યતા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનમાં બી કે બી ટેક કરેલું હોવું જોઈએ જે હા મિત્રો બી કે બી ટેક કરેલું જે ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનમાં કરેલું હશે એવા કેન્ડિડેટને જે એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજરની જગ્યા પર અરજી કરવામાં આવશે બીજું છે મિત્રો અકાઉન્ટ આસિસ્ટન્ટ માટે અરજી કરનાર જે પણ કેન્ડિડેટ છે એમને માન્યતા યુનિવર્સિટીમાંથી બીકોમ કરેલું હોવું જોઈએ જે હા મિત્રો જે પણ મિત્રો જે આ નોટિફિકેશનની અંદર અકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની જો અરજી કરતા હોય તો એમને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીનો બીકોમ કરેલું સર્ટિફિકેટ હોવું જરૂરી છે સાથે સાથે મિત્રો આસિસ્ટન્ટ મેનેજમેન્ટની પોસ્ટ માટે ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન કા કોમ્પ્યુટર સાયન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી કે બી ટેક કરેલું હોવું જોઈએ જી હા મિત્રો આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટમાં જે ઉમેદવાર જે અરજી કરવા માંગતા હોય તો તેમને ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા તો કોમ્પ્યુટર સાયન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી અથવા તો બીટેક ટેક કરેલા કેન્ડિડેટની અરજી સ્વીકારીએ છીએ સાથે મિત્રો આપણે વાત કરીએ કે કઈ જગ્યા પર કેટલી પોસ્ટ ઉપલબ્ધ છે આ નોટિફિકેશનની અંદર જે છન્નું પોસ્ટ અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ ડેઝિગ્નેશન વાઇઝ જે લેવામાં આવે છે તો આપણે વાત કરીએ કે કઈ પોસ્ટની અંદર કેટલી વેકેન્સી ખાલી છે તો સૌથી પહેલાં તો એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજરની એક પોસ્ટ બીજું છે સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજમેન્ટની એક પોસ્ટ પછી ડેપ્યુટી જનરલ મેનેજરની એક પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજરની એક પોસ્ટ સિનિયર સ્ટેશન કંટ્રોલર અથવા તો ટ્રાફિક કંટ્રોલર અથવા તો ડીપો કંટ્રોલર અથવા તો ટ્રેન ઓપરેટરની ત્રેવીસ પોસ્ટ સિનિયર સેક્શન એન્જિનિયરિંગની ત્રણ પોસ્ટ સેક્શન એન્જિનિયરિંગની એક પોસ્ટ જુનિયર એન્જિનિયરિંગની કુલ અઢાર પોસ્ટ સિનિયર ટેકનિશિયનની તેતાલીસ પોસ્ટ અને અકાઉન્ટ આસિસ્ટન્ટની ચાર પોસ્ટ મિત્રો આ રીતના અલગ અલગ જે પોસ્ટિંગ જે બહાર પાડવામાં આવ્યું છે એ છન્નું પોસ્ટિંગ આ રીતના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ડેઝિગ્નેશન વાઇઝ તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે સાથે સાથે મિત્રો હવે એમની ઉંમર વયમર્યાદાઓ વિશે વાત કરીએ કે જે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં કેટલાથી કેટલા વયના ઉમેદવારો આ કેન્ડિડેટ આ નોટિફિકેશનની અંદર અરજી કરી શકે તો વય મર્યાદામાં મિત્રો આસિસ્ટન્ટ ચીફ પ્રોજેક્ટર મેનેજરની ત્રેપન વર્ષ સુધીની મર્યાદાના કેન્ડિડેટ અરજી કરી શકે છે સાથે સાથે સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજરના અડતાલીસ વર્ષ ડેપ્યુટી મેનેજરના પિસ્તાલીસ વરસ આસિસ્ટન્ટ મેનેજરના પાંત્રીસ વર્ષ સિનિયર સ્ટેશન કંટ્રોલર અથવા તો ટ્રાફિક કંટ્રોલર અથવા ડીપો કંટ્રોલર અથવા ટ્રેન ઓપરેટરના યુઆરના આરના ચાલીસ વરસ એમાં પણ ઓબીસી હોય તો તેતાલીસ વર્ષ અને એસસી એસ ટી કાસ્ટમાં આવતા હોય તો પિસ્તાલીસ વર્ષ સિનિયર સેક્શન એન્જિનિયરિંગના ચાલીસ વર્ષ સેક્શન એન્જિનિયરિંગના ચાલીસ વર્ષ જુનિયર એન્જિનિયરિંગના ચાલીસ વર્ષ મિત્રો આ રીતના સિનિયર ટેકનિશિયનના પણ ચાલીસ વર્ષ મિત્રો આ રીતના એમની વયમર્યાદાઓ નક્કી કરેલી છે કે જે પણ આ નોટિફિકેશનની અંદર પોસ્ટિંગ અલગ અલગ ફિલ્ડની અંદર જે બહાર પાડવામાં આવ્યું છે એમાં આ દર્શાવેલા પ્રમાણે વયમર્યાદા સુધીના કેન્ડિડેટ એમાં અરજી કરી શકે છે બીજી મિત્રો આપણે વાત કરીએ કે એમની અંદર સેલરી વિશે જે હા મિત્રો એમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં પણ એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજરના એક લાખ રૂપિયાથી લઈને રૂપિયા બે લાખ સાઠ હજાર રૂપિયા સુધીનો પગાર મળવામાં આવશે સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજરને રૂપિયા એંશી હજારથી લઈને રૂપિયા બે લાખ વીસ હજાર સુધીનો પગાર આપવામાં આવશે ડેપ્યુટી જનરલ મેનેજરને રૂપિયા સિત્તેર હજારથી લઈને રૂપિયા બે લાખ વીસ હજાર સુધી નો પગાર ચૂકવવામાં આવશે અને આસિસ્ટન્ટ મેનેજરને રૂપિયા પચાસ હજારથી લઈને રૂપિયા એક લાખ સાઠ હજાર સુધીનો પગાર ધોરણ ચૂકવવામાં આવશે મિત્રો આ રીતના અલગ અલગ પોસ્ટિંગની અંદર પગાર ધોરણ નક્કી કરેલા છે હવે મિત્રો આપણે વાત કરીએ કે મહત્ત્વની તારીખ એટલે કે એપ્લિકેશન જમા કરવાની શરૂઆત થઈ ગઈ છે એમની ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી એમની ઓનલાઈન વેબસાઇટ પોર્ટલ પર એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે અને એપ્લિકેશન જમા કરવાની છેલ્લી તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી એટલે કે ચૌદ દસ બે હજાર એકવીસ સુધી જે ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ જો આ નોટિફિકેશનની અંદર અરજી કરવા માગતા હોય તો તેમને ચૌદ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ સુધીમાં એમને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી ની અંદર એમની જે વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે ત્યાંથી તમે જઈ શકો છો અને જોઈ શકો છો સાથે સાથે મિત્રો એમની વેબસાઇટમાં સૌથી પહેલાં જો તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો ન્યૂ રજીસ્ટ્રેશનની લિંક પણ આપી દીધી છે ત્યાંથી તમે જઈને નવું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી નીચે એપ્લિકેશન એપ્લાય કરવાની પણ લિંક આપેલી છે કે જેથી કરીને તમે ત્યાં એપ્લાય લિંક પર ક્લિક કરશો એટલે ત્યાં તમને આ નોટિફિકેશનનું અરજી કરી શકશો અને જે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ નોટિફિકેશનની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે કે જેથી કરીને તમે એ નોટિફિકેશન જોઈ સંપૂર્ણ માહિતી મેળવીને ત્યાર પછી તમે ઓનલાઈન અરજી કરી શકો વધુમાં મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રોને કે તમારા ફેસબુક વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો અને હા હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો